चंद्र बाद हवे इसरोना सूर्य मिशन पर विश्वनी नजर टकेली छे। इसरो द्वारा सूर्य मिशन आदित्य L1 नु सफल लॉन्चिंग बाद हवे तेना द्वारा मोकलवामां आवता डेटा ने लई विश्वनी मोटी मोटी एजेंसीओ आंख टकावीने बैठी छे। आ दरमियान इसरोए तेना सूर्य मिशन ने लई नवी माहिती जाहिर करी छे। आदित्य L1 मिशन विषे अपडेट आपता तेओए जणाव्युं हतुं के स्पेस क्राफ्ट योग्य रीते काम करी रह्युं छे, ते सतत सूर्य तरफ आगळ वधी रह्युं छे। 6 ऑक્ટોબરે તેમાં 16 સેકન્ડનો સુધારો કરવામાં આવ્યો હતો। આ પ્રક્રિયામાં માર્ગ સુધારણા સંબંધિત ફેરફારો હતા, જેને TCM કહેવામાં આવે છે। ઇસરોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે 19 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવેલા ટ્રાન્સ લેગ્રિન્જિયન પોઈન્ટ 1 ઇન્સર્શનને ટ્રેક કર્યા પછી મૂલ્યાંકન કરાયેલા પાથને સુધારવા માટે આ જરૂરી હતું। આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે। આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે। સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ આદિત્ય L1 મિશન માટેનું મુખ્ય સાધન પુણે સ્થિત ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।